અહીંયા આપણે જોઈશું ગુજરાતી વિભાગ ગ, એની અંદર વાદળના દેશમાં, વાદળના દેશમાં એટલે કે વાદળીના પરીઓના દેશમાં, કે વાદળના દેશમાં આપણે કેવું હોય અને કેવું દેખાય અને કેવા અનુભવ થાય એ આપણે જોઈએ અહીંયા પાઠની અંદર, બરાબર. હવે જે પણ કવિ અહીંયા લખ્યું છે એના દ્વારા આપણે નિહાળીશું. તો દરેક વિદ્યાર્થી પોતાનું પુસ્તક કાઢશે અને એના દ્વારા, પુસ્તક દ્વારા આપણે જ્ઞાન મેળવીશું. તો અહીં જોઈશું આપણે સરસ મજાનો એક ઘોડા પર એક બાળક જો જઈ રહ્યો છે. ક્યાં જાય છે? વાદળના દેશમાં, બરાબર. તો વાદળમાં શું શું હોય, કઈ વસ્તુ હોય એ આપણને અહીંયા દેખાય છે કે ભાઈ તારા હોય, ચંદ્ર હોય, પરી હોય. પરી હોય ને, પરી કોઈ જોઈ નહીં જોઈ, પણ આપણે કહેવાનું છે કે પરી હોય, બરાબર. કેમ કે બધા કહે છે કે પરી હોય છે, પરીઓના દેશમાં એવું ગીત છે કંઈક. તો આપણે અહીંયા વાદળના દેશમાં એ સંવાદ દ્વારા આપણે સમજીશું. તો પહેલાં તો દરેક વિદ્યાર્થી અહીંયા જોઈ લે. બરાબર. હવે આપણે જોઈશું યુગતવાર. જોઈએ, મારો વાદળ એટલે કે મારે વાદળાના દેશમાં ઘૂમવું છે, મારે ચાંદા મામાના દેશમાં ઘૂમવું છે, મારે પરીઓ સાથે સંતા કુકડી રમવી છે, મારે તારાઓ સાથે આંબલી પીપળી રમવી છે, મારે સૂરજદાદાના રથમાં ઘૂમવું છે, મારે ઇન્દ્રદેવના ઘોડા પર રમવું છે, મારે વાદળીઓના ઘરમાં ઘૂમવું છે, મારે નક્ષત્રના મહેલમાં ઘૂમવું છે, અને મારે વાદળોના દેશમાં ઘૂમવું છે. આ એક કવિતા દ્વારા છે. હવે આપણે એની વિગતવાર માહિતી મેળવીશું. મારો એટલે કે મારે વાદળના દેશમાં ઘૂમવું છે, મારે ચાંદા મામાના દેશમાં ઘૂમવું છે. આ બાળક એમ કહે છે કે મારે વાદળના દેશમાં જવું છે, એટલે કે મારે વાદળના દેશમાં ફરવા જવું છે, અને મારે ચાંદા મામાના દેશમાં ભમવું છે. મારે ચાંદા મામાના દેશમાં ભમવા જવું છે. ભમવા એટલે કે ફરવા, બરાબર. મારે પરી સાથે સંતા કુકડી રમવી છે, અને તારે એટલે કે મારે તારાઓ સાથે આંબલી પીપળી, એટલે કે મારે સંતા કુકડી પણ રમવી છે પરીઓ સાથે, અને મારે તારાઓ સાથે. આ જો આ પરી અને આ તારા, એમ કહેવા માગે છે કે પરી અને તારાઓ સાથે મારે, પરી સાથે સંતા કુકડી રમવી છે અને તારાઓ સાથે આંબલી પીપળી રમવી છે. મને પરીઓ એટલે કે મારે વાદળના દેશમાં મને જવા દો. હવે આપણે મારો સુરત દાદાના રથમાં ઘૂમવું છે, એટલે કે મારે સુરત દાદાના રથમાં ફરવા જવું છે, મારે ઇન્દ્રદેવના ઘોડા પર ફરવું છે, એટલે કે બેસવું છે. ઇન્દ્રદેવના ઘોડા પર આપણે ફરવું છે એમ બાળક કહે છે. મારે વાદળીઓના ઘરમાં ઘૂમવું છે, મારે નક્ષત્રના મહેલમાં ઘૂમવું છે, એટલે કે મારે વાદળીના ઘરમાં પણ ઘૂમવું છે અને મારે નક્ષત્રના મહેલમાં પણ જવું છે. મને વાદળના દેશમાં ઘૂમવું છે, એટલે કે મને વાદળના દેશમાં તમે જવા દો. હવે આ પંક્તિ દ્વારા સરસ મજાની વાત, વાદળના દેશમાં ઘૂમવું છે. તો તમે વિચાર કરો કે વાદળ કઈ રીતના બનતા હશે, વરસાદ કઈ રીતના પડતો હશે, ગરમી કઈ રીતના પડતી હશે. જોયું ને તમે, તો ઋતુઓનું ચક્ર, શિયાળો આવે, શિયાળામાં બહુ ઠંડી પડે, બરાબર. ઠંડીના કારણે આપણે ગરમ સ્વેટર, બરાબર, તાપણું કરીએ, જે તે શિયાળામાં ખાવામાં આવતા ખોરાક પણ આપણે લઈએ. પછી શિયાળા પછી ઉનાળો આવે, તો ઉનાળામાં એટલી ગરમી પડે ને, બહુ જ ગરમી પડે, તો આઈસ્ક્રીમ જેવી આઈસ્ક્રીમ પીગળી જાય, બરાબર, એટલી ગરમી પડે છે.
હવે તમે જુઓ તો ઉનાળામાં આપણે ઠંડા પીણા પીએ શરીરને ઠંડુ રાખવા માટે, કેમ કે એકદમ ગરમી પડે એના કારણે આપણે ઠંડુ રાખવું જોઈએ શરીર, તો શરીરનું સંતુલન જળવાઈ શકાય. હવે જો ઉનાળો ના હોય પછી ચોમાસું આવે, તો ચોમાસું આવવાનું કારણ શું? ઉનાળો. ઉનાળાના કારણે ગરમી પડે, ગરમીના કારણે પાણી બાષ્પીભવન દરિયા કિનારેથી થાય અને પવનો સાથે એ ઉપર આકાશમાં વાદળા બને. વાદળા બનવાના કારણે જ્યાં ભેજવાળું વાતાવરણ હોય ત્યાં એ વાદળા વરસી જાય છે. બરાબર ને? આપણે એકદમ ગરમ હોય પછી તમે ફ્રીજમાં મૂકો, ફ્રીજમાંથી કદી બાટલો બહાર કાઢો તો તમે જોજો, ફ્રીજમાંથી એકદમ ઠંડુ પાણી છે, તમે બાટલો ગરમીનો ઉનાળાનો બહાર મૂકશો તો શું થશે? આજુબાજુ પરપોટા જેવા પાણી જેવા દેખાશે. કેમ દેખાય છે? કે એનું બાષ્પીભવન થાય છે, એટલે એ પાણી પછી ધીમે રહી પછી આપણે આમાં લઈએ બાટલો તો પાણી બધું નીચે પડી જાય. એવી રીતે વાદળાનો બનવાનું કારણ છે અને વરસાદ પડવાનું કારણ છે. જો વરસાદ પડે ના તો આપણે ખોરાક ન પાકે, ખોરાક ન પાકે તો આપણે ખાઈએ શું? એટલે જીવન જરૂરિયાત અને જે પણ ચક્ર છે એ આપણને બહુ અનુરૂપ હોય છે. શિયાળો ઉનાળો અને ચોમાસું તેને ઋતુ આવી જોઈએ, જેથી કરીને આપણું શરીરનું સંતુલન જળવાઈ રહે અને જેથી કરીને આપણો ખોરાક પણ આપણે મેળવી શકીએ છીએ. બરાબર? તો વાદળાના દેશમાં આજે આપણે અહીંયા ભણી ચૂક્યા, આ ટોપિક અહીંયા પૂર્ણ કરીએ છીએ.